कहर वच्चे नदीओना पाणी शुद्ध थया होवानुं गुजरात पॉल्यूशन कंट्रोल बोर्डना अहेवालमां सामे आव्युं छे। छेल्ला 50 दिवसथी वधुना समयमां इंडस्ट्री बंद छे अने तेनी सीधी ज असर एर पॉल्यूशन अने वोटर पॉल्यूशन इंडेक्स उपर पण पड़ी छे। जीपीसीबी द्वारा राज्यनी विविध नदीओना पाणीनी चकासणी करवामां आवी हती, जेमां पाणीनी गुणवत्ता सुधरी होवानुं सामे आव्युं छे। तेमां पण साबरमती नदीनुं पाणी अमुक स्थळो पर पीवा लायक होवानुं पण सामे आव्युं छे। तारे शू छे हकीकत जोईए आ रिपोर्ट मां। અમદાવાદની ઓળખ સાબરમતી। એક સમયે આ સાબરમતી નદીની ગણતરી પ્રદૂષિત નદીમાં થઈ રહી હતી। ગંગાની સાથે સાબરમતીને પણ સાફ કરવાની માંગ ઉઠી હતી। સરકાર તો સાબરમતીને સાફ ન કરી શકી, પરંતુ કોરોનાએ તેને સાફ કરી નાખી। છેલ્લા 2 મહિના જેટલા સમયથી અમદાવાદ સહિતના જિલ્લાઓમાં જ્યારે ઇન્ડસ્ટ્રી બંધ છે, ત્યારે સાબરમતી નદીનું પાણી હવે પીવા લાયક બન્યું છે। गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड द्वारा राज्यनी नदियोंनी स्थिति जाणवा माटे 70 अलग अलग स्थळोएथी सैम्पल लेवामां आव्या हता अने तेमां साबरमतीनुं प्रदूषण घट्युं होवानुं सामे आव्युं छे। नदीनुं पाणी पीवालायक बन्युं होवानुं जाणवा मळ्युं छे। अमदावाद शहेरना हांसोल, नारायण घाट, रेलवे ब्रिज, गांधी ब्रिजमां नदीनुं पाणी पीवालायक होवानुं सामे आव्युं छे। आ स्थानो पहेला बी केटेगरीमां आवता हता, પરંતુ લોકડાઉન ને કારણે તે હવે એ કેટેગરીમાં આવી ગયા છે। સા ભ્રમણ કરતી નદી સાબરમતી, જ્યારે ગંગા સુધીકરણની વાત થઈ ત્યારે પણ એક વિવાદ થયો હતો કે સાબરમતી નદીમાં પણ ગંદકી ઠલવાઈ રહી છે, પરંતુ કોરોના અને લોકડાઉનના પગલે કચરો ઠલવાતો બંધ રહ્યો, ઉદ્યોગો બંધ રહ્યા, તેના કારણે ઉદ્યોગો એકમોનું ગંદુ પાણી છોડાતું હતું તે બંધ રહ્યું, અને હવે સાબરમતી નદીના દ્રશ્યો છે તે સામે છે કે ધીમે ધીમે સાબરમતી છે તે હવે શુદ્ધ થવા લાગી છે। જે ગંદકી ઠલવાતી હતી, જે કચરો ઠલવાતો હતો, કોર્પોરેશનનું પણ જે દૂષિત પાણી છે તે આમાં ઠલવાઈ રહ્યું છે, ત્યારે હવે ખાસ ઉદ્યોગો બંધ છે ત્યારે ઉદ્યોગોનું પાણી નથી ઠલવાતું, કચરો ઓછો ઠલવાય છે, ખાસ પોલ્યુશનની પણ અસર નથી પડતી, કારણ કે જે પ્રમાણે વાતાવરણ ખરાબ હોય છે તેની પણ સીધી જ અસર નદીઓને પડતી હોય છે, ત્યારે વાતાવરણ પણ શુદ્ધ છે, કારણ કે વાહનોની અવર જવર ખૂબ જ ઓછી છે લોકડાઉનના પગલે, ત્યારે તમામ અસર સાબરમતી નદી પર પડી છે। અને હવે જોઈ શકાય છે કે ઘણી બધી જગ્યાઓ નદી કિનારાની એવી હતી કે જ્યાં ઉભવામાં પણ દુર્ગંધ, તે નદી હવે ધીમે ધીમે શુદ્ધ થવા લાગી છે, અને હવે સરકારને પણ એક જ વિનંતી કરશું કે આ નદી કાયમી માટે આવી રહે તો જ જે સાબરમતીનું શુદ્ધ પાણી છે અને તેનું મહત્વ છે તે જળવાઈ રહેશે। લોકડાઉન હોવા છતાં પણ રાજ્યની અમુક નદીઓમાં કોઈ સુધાર હોવાનું સામે આવ્યું નથી। અંકલેશ્વર પાસેની આમલખાડીમાં લોકડાઉનની પહેલાની સ્થિતિ કરતાં પણ અત્યારની સ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે અમદાવાદમાંથી પસાર થતી ખારીકટ કેનાલ અને ખારી નદીમાં પણ ખાસ સુધારો નથી થયો, તો વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં આસોલ પાસેનું પાણી પીવાલાયક હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે। એટલે કે હાલ જે પરિવર્તન આવ્યું છે તે માત્ર ક્ષણિક છે, તેનાથી લાંબા ગાળે સ્થિતિ સુધરે તેવા કોઈ અણસાર નથી। એટલે જ પર્યાવરણવિદો જીપીસીબીના રિપોર્ટ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। જીપીસીબીના જે રિપોર્ટમાં નદીઓ સ્વચ્છ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તેની સ્થિતિમાં કંઈ ખાસ સુધારો ન થયો હોય તેવું પર્યાવરણવિદો માને છે। પણ પીવાલાયક થયું છે એ જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે રિપોર્ટ આપ્યો છે એ ઠીક નથી, અને આવો રિપોર્ટ આપવો એ કાનૂની ગુનો એટલા માટે બને કે જો એ પાણી સીધું પીવાય તો લોકોને બીમારી થાય, એટલે તમે તમારી વાહવાહી કરવા માટે તમે તો કંઈ કર્યું જ નથી, જે કંઈ કર્યું તે કુદરતે કર્યું, તમે તો નોટિસો આપીને થાક્યા ઉદ્યોગગૃહોને, આંખાડા કાન કર્યા, આજે કર્યું તે કુદરતે કર્યું અને વાહવાહી તમારે લેવાની, એટલે પાણી એવું શુદ્ધ નથી થયું કે જે પીવાલાયક હોય જે ક્લાસ એમાં મૂક્યા છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે। પણ જે લોકડાઉન કરવામાં આવ્યું અસરો ખારવા અને એમાં ઉદ્યોગો બંધ થયા અને ઉદ્યોગોની જે થોડી નાલાયકી હતી કે એફ્લુએન્ટ સીધે સીધું છોડી દેતા હતા ટ્રીટ કર્યા સિવાયનું, એ બંધ થયું અને એટલે સાબરમતીનું પાણી પ્રમાણમાં ચોખ્ખું થયું। હાલ તો કુદરતને કારણે નદીઓ ચોખ્ખી થઈ છે અને તેનો શ્રેય પ્રદૂષણ બોર્ડ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે।
प्रदूषण बोर्ड जे माहिती एकत्र करीने तेना पर रिसर्च कर्यु छे अने सारा परिणामों आव्या छे तेवी जाहेरात करी छे ते परिणामों ने आगळ पण जाळवी राखवा माटे एक्शन प्लान नी जरूर छे के आ अभ्यास ने आधारे तमारे एक्शन प्लान बनावो जोईए के जेथी करीने लॉकडाउन पछी पण जे कुदरते मेहर करी छे मदद करी छे એ કુદરતની મહેરને આપણે સંભાળીને આગળ લઈ જઈએ પણ જો એ એક્શન પ્લાન નહીં બનાવવામાં આવે અને $5 trillion ઇકોનોમીની વાતમાં આવી જઈશું આપણે તો પછી આ શક્ય નહીં બને અને કોરોનાથી જેટલા લોકો નથી મર્યા એટલા લોકો પ્રદૂષણથી મર્યા છે આપણે અભ્યાસ નથી કર્યો સીએજીનો રિપોર્ટ બોલે છે 2012થી લઈને 2017 સુધી કે ગુજરાતમાં 32% સરફેસ વોટર કન્ટામિનેટેડ થયું છે અને એને લીધે અસંખ્ય પાણીજન્ય અને ચામડીના રોગો થયા છે અને કેટલાય મોત પણ થયા છે ઉદ્યોગો બંધ થવાને કારણે હાલ તો નદીઓની ગુણવત્તામાં સુધારો થયો છે પરંતુ આ રિપોર્ટને આધારે એક્શન પ્લાન તૈયાર કરીને નદીઓને કેવી રીતે શુદ્ધ રાખી શકાય તે અંગે કાર્ય કરવાની જરૂર હોવાનું પર્યાવરણવિદોનું માનવું છે લોકડાઉનના કારણે રાજ્યની કેટલીક નદીઓનું પાણી છે તે શુદ્ધ બન્યું છે પરંતુ લોકડાઉન ખુલશે પોલ્યુશન વધશે અને ફરીથી ઉદ્યોગો ચાલુ થશે ત્યારે હાલત ફરીથી એજ થઈ જશે એટલે કે પાણી એટલું શુદ્ધ કઈ રીતે રાખવું તે પણ તંત્ર સામે એક પડકાર છે કેમેરા પર્સન વિજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર VTV ન્યૂઝ